સેહરા તાલુકાના લાભી ગામે વહુના ત્રાસથી સાસુએ આત્મહત્યા કરતા ચકાચાર. પંચમહાલ જિલ્લાના સેહરા તાલુકાના લાભી ગામે વહુના ત્રાસથી સાસુએ આત્મહત્યા કરી લેતા ચકાચાર મચી જવા પામી હતી. આ મામલે સેહરા પોલીસ મથકે વહુ સામે ફરિયાદ નોંધાવા પામી હતી. જોકે પિયર પક્ષના આજ પિયર પક્ષના લોકોએ અમારી છોકરીને મારી નાખી હોવાનો અક્ષેપ કર્યો હતો. ફરિયાદના આધારે સેહરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સેહરા તાલુકાના લાભી ગામે રહેતા ભાઈ અને તેમના પત્ની ધનીબેન કરીને ગુજારણ ચલાવે છે. તેમને 3 સંતાનો છે, જેમાં મોટા સંતાનમાં દીકરો ગિરીશ છે, જેના લગ્ન સાપા ગામની જ્યોત્સના સાથે થયા હતા. કાળુભાઈની દીકરી વર્ષા પોતાના પિયર લાભી આવી હતી. તે સમયે વર્ષાના માતા ધનીબેન જમવાનું બનાવતા હતા ત્યારે ગિરીશની વહુ ગાળો બોલવા લાગી હતી, જેથી કાળુભાઈ દ્વારા કરવામાં આવેલ કે ગાળો ના બોલો, ઘરે મહેમાન આવેલા છે થી વધુ ઉચકારીને તેમના પિયર પક્ષને બોલાવ્યા હતા. કાળુભાઈ ઘરની બહાર નીકળી ગયા હતા. તે સમયે વર્ષા પણ પાછળ પાછળ ગઈ હતી. તે સમયે જ્યોત્સનાના પિયર પક્ષના માણસો આવી ગયા હતા. વર્ષાબેન પાછા ઘરે આવતા માતા ધનીબેન જોવા મળ્યા ના હતા. ઘરમાં તપાસ કરતા ધનીબેન ગળે ફાંસી ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. તે વખતે વર્ષા દોડીને પકડવા જતા જ્યોત્સનાએ દરવાજો બંધ કરી દીધો હતો. બચકું ભરીને તેના પિયર પક્ષના લોકો સાથે ભાગી ગયા હતા. ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આવીને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પિયર પક્ષના લોકો દ્વારા તેમની પુત્રીની ધનીબેનને મારી નાખી હોવાનો અક્ષેપ લગાવ્યો હતો. રિપોર્ટર ઇસાક બેલીમ, ન્યૂઝ 108, પંચમહાલ. છોકરો એને છોકરાની બહુ અને એના વિવાહ વિવાણ એ લોકો સોંપાથી લાભી આવી તાપ ધમકી આપી અને મારી નાખી છે. અમને 2-2.5 વાગ્યાનો બનાવ બનેલો છે 2 વાગ્યાનો, તો અમને 7:30 ખબર આપી. સેરા બોડી લાયા પછી અમને ખબર આપી છે, એટલે અમને શંકા છે કે 100% મારીને નબળાઈ દીધી. શું નામ આપ? રત્નભાઈ વાલાભાઈ ગણપત. હું ઘરે અરે સેરા કામ પર ગયેલું સાહેબ. પછી કામ પરથી પછી એક ભાઈ પર ફોન આવ્યો. પછી કહે કે ઘરે તારા હું થઈ ગયું. મેં પછી મારા મિસિસને ફોન કર્યો, તા કે હા તમે ઘરે આવો મને મારે એમ એમ કરીને જૂઠું બોલી એવી. હું ઘરે આવીને જોયું ત્યાં તો મારા મમ્મીની લાશ પડેલી સાહેબ. એ અવારનવાર ગમે તે બોને બોલ્યા કરે, એને ઝઘડા જોઈએ સાહેબ. એમ કરે એ લોકોએ ઝઘડા કરેલો સાહેબ. એ આ લોકો ઝઘડ્યા અને પછી મારા મિસિસ સાથે ફોન કરીને ત્યાંથી બોલાયા. મારા સસરાને સાસુને એમ બોલાયા. પછી અહીંયા આગળ ઝઘડો કર્યો, મને ફાવે એમ શબ્દો બોલ્યા. પછી મારા મમ્મીથી સહન ના થયું સાહેબ. મારા મમ્મીને બી મારી, મારા બેનને બી મચકા બદલી ગયા સાહેબ. પછી શું થયું? પછી અવારનવાર ક્યાંક 181 પર ફોન કરીશ, બોલાવીશ, ગાડી આવશે એમ કરીને ધમકીઓ બહુ આવતી. શું નામ તમારું? હું મારા સાસરે લાભી ગયેલી મારા પપ્પાની. તો ત્યાં ગયો પછી આમ કલાક પછી આમ ઝઘડો ચાલુ થયો. મારા પપ્પા લોક બાજુ ગયેલા, મારા પપ્પા ઘેર આવ્યા. ઘેર આવ્યા ને એટલે પછી તૈયારી મહિને ઝઘડો કરવાનું ચાલુ કરી દીધું. તો મારા પપ્પાના મારા હમી કીધી, મારા પપ્પા માથા ટાઈમ ઘેર જતા રહ્યા. અને મારી મમ્મી હતી તો મારા મમ્મી જોડે બી એને ઝઘડો ચાલુ કર્યો. અને મારા પપ્પાની પાછળ એમને પાછળથી મારા પપ્પા કેવું ચહેરા જો એમ કરીને એવા રસ્તા પર જતા હતા. અને એની પાછળને પાછળ જેવો કપડો કાઢી નાખતી તો હું પણ એમની પાછળથી મેં કીધું આવે વાત રસ્તામાં ઝઘડો કરે એમ કરી. અને હું ઘેર આવીને મારા પપ્પા તો સેરા જતા રહે. પાછું વરીને ઘેર આવી તો એની મમ્મીએ એને ફોન કર્યો તો રિક્ષા લઈને આખી રિક્ષા મારી પાછળ આવવાનું આગળ આવતી હતી. તો મારા ઘરના છોકરાઓ કહી દેખ મમ્મી ઘરમાં નહીં આમ તું બધે ફરવાને હતી તું અમને જોયું બધે જોયું પણ મારા મમ્મી કંઈ ના મળ્યા. હું એટલે એ લોકો મારી પાછળ આવી જાય, હું ઘેર આવતી નહીં તો એ લોકો પાછળ આવ્યા. પાછળ આવીને ઘર દરવાજો ખોલી ખુલ્લો છે તો દરવાજાને જતી ને એટલે મારી ભાભી એની મા ને એના પપ્પા ત્રણેય જણા દરવાજો બંધ કરી દીધો. મેં દરવાજો ખોલવાની ઘણી કોશિશ કરી પણ મને આ બધા બચકા ભરે એ લોકોએ. અને મારી મમ્મી જીવતી હતી તો છતાં મને જવા ના દીધી. શું બનાવ બનેલો અંદર? અંદરમાં મમ્મી લટકતી. શું નામ તમારું? વર્ષાબેન કરતો.